ભારત રત્નની જેવી જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાત સાથે જ રાજનીતિમાં પણ સંગ્રામ થઈ ગયો રાજનીતિ પણ બરાબરની ગરમાએ ઘમાસાણ મચી ગયું કારણ કે વિપક્ષ તરફથી કેટલાક વાર કરવામાં આવ્યા અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી તરફથી અને સરકાર તરફથી પલટવાર કરવામાં આવ્યા સૌથી પહેલાં જ્યારે કરપૂરી ઠાકુરનું નામ જાહેર કરવામાં આવ્યું અને ત્યારે સૌ કોઈ એ નામને વધાવી લીધું કારણ કે એવું કહેવામાં આવ્યું કે મંડલ આખું જે રાજનીતિનું નિર્માણ થયું હતું ને એક ચહેરો હતો પછાત વર્ગનું તેમણે પ્રતિનિધિત્વ કરાવ્યું હતું કર્યું હતું અને પછાત વર્ગ માટે કલ્યાણ માટે તેમણે કેટલાક પગલા લીધા હતા પરંતુ જેવી ગઈકાલે કરપૂરી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ લાલ લાલકૃષ્ણ અડવાણીનું નામ જાહેરાત કરવામાં આવી અને ત્યારે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા વિપક્ષના કેટલાક નેતાઓએ કે એમનું દેશમાં શું યોગદાન હતું દેશના વિકાસમાં શું યોગદાન હતું ખેર એ વાત પણ ગઈ પરંતુ ગઈકાલે અન્ય કેટલાક નામોની જાહેરાત કરવામાં આવી અને આ નામોની જાહેરાત સાથે જ ફરી રાજકીય સંગ્રામ મચી ગયો એ નામ હતા પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ એમ એસ સ્વામીનાથન જેમના માટે એવું કહેવાય છે કે કૃષિ ક્રાંતિના જેઓ જનક હતા અને આ ઉપરાંત નરસિમહા રાવ પૂર્વ પ્રધાનમંત્રી આ ત્રણેયના નામની જેવી જાહેરાત કરવામાં આવી અને કેટલાક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા ક્યાંક ઔપચારિક રીતે આ બાબતને લઈને આભાર માનવામાં આવ્યો પરંતુ ક્યાંક ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે સવાલ ઉઠ્યા આ બધા વચ્ચે આજે રાજ્યસભામાં હંગામો મચ્યો આ રાજ્યસભામાં હંગામો મચવા પાછળનું કારણ છે કે જેવા જયંત ચૌધરી જેમના દાદા ચૌધરી ચરણસિંહને આ ભારત રત્ન અવોર્ડની જાહેરાત કરવામાં આવી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી અને તેઓ સરકારના આભારને લઈને બોલતા હતા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા અને જ સમયે મલ્લિકાર્જુન ખડગે સવાલ કર્યો અધ્યક્ષને કે કયા આધાર પર તમે જયંત ચૌધરીને બોલવાની તક આપી રહ્યા છો અને બસ આ બાબત પર હંગામો મચી ગયો ભારતીય જનતા પાર્ટીના જે પણ સાંસદો ત્યાં ઉપસ્થિત હતા તેમણે એ સવાલ કર્યા કે શા માટે હંગામો મચાવવામાં આવી રહ્યો છે જ્યારે એક કિસાન પુત્રને એક ખેડૂત પુત્રને આ સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યું છે કોંગ્રેસ ઈચ્છે છે શું પરંતુ આ બધા વચ્ચે ગુજરાતના એ નેતા કે જેઓ પોતાની આગવી તળપદી શૈલી માટે આગવી તળપદા ભાષણ માટે જાણીતા છે પુરુષોત્તમ રૂપાલા કે જેવો કેન્દ્રીય મંત્રી છે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો ગુસ્સો વ્યક્ત કર્યો સૌથી પહેલા પુરુષોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું એ સમયે તે સાંભળી લઈએ ત્યારબાદ આપણે પુરુષોત્તમ રૂપાલા સાથે સીધી વાત કરીશું

પણ વિષય એવો આવ્યો જેમ કે હું સંસદમાં અને ખાસ કરીને રાજ્યસભામાં છેલ્લા ત્રણ ટર્મથી રાજ્યસભાના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે એટલે હું કામ કરું છું સંસદમાં એવી ઘણી વખત કોઈ આપણે રમતગમતમાં કોઈ જીત્યા હોઈએ કોઈ એવી સારી પ્રવૃત્તિ સમાજમાં ક્યાંય થઈ હોય તો માનની અધ્યક્ષ દ્વારા એ વિષય સંસદની સમક્ષ લાવવામાં આવે છે અને લોકો એમાં પોતાનો હર્ષ વ્યક્ત કરતા હોય છે પાટલીઓ થપથપાવીને પોતાનો સૂર પુરાવતા હોય છે અને એ પાર્ટીના આપણા દિવસના રાજસભાના કામકાજના એજન્ડા ઉપર હોતું નથી અચ્છા આ બધા બનાવો એટ રેન્ડમ જ આવતા હોય છે એમ આજે પણ પાર્લામેન્ટ રાજ્યસભાનું સત્ર શરૂ થતું હતું આજનો દિવસ એક્સટેન્ડેડ હતો એટલે પ્રશ્નોત્તરી કે ઝીરો અવર્સ કે આવું તેવું કશું હતું નહીં એટલે નોર્મલ વેમાં પાર્લામેન્ટ એકદમ શાંત રીતે ચાલતી હતી મને યાદ છે કે વિપક્ષના એક આગેવાન તિરુચી સિવાય કોઈ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો સમયની ફાળવણીને લઈને આપ્યો અને પોતાનો વિષય રાખી રહ્યા હતા બધા એને શાંતિથી સાંભળતા હતા એમનો વિષય પૂરો થયો અને જૈન ચૌધરીજી બોલવા ઉભા થયા અને જૈન ચૌધરીજી બોલ્યા કે વર્તમાન સરકારે વર્તમાન પ્રધાનમંત્રીશ્રીએ અમારા પરિવારના મોભી ચરણસિંહજી ચૌધરીજીને જે ભારત રત્નનો એવોર્ડ આપ્યો છે એનાથી અમે સરકારના ઋણી છીએ સરકારને અભિનંદન આપીએ છીએ અને એમ કઈ નજી તો બે કે ત્રણ ચાર વાક્યો એ બોલ્યા હશે ત્યાં તો કોંગ્રેસના લોકોએ અવાજ કરવાનું શરૂ કર્યું એટલે અમને એવું થયું કે કંઈ બીજો મુદ્દો હશે તો અમે તો એમને સાંભળતા જ હતા તો આ કોંગ્રેસના બધા સભ્યો ઊભા થઈને જયંતને ડિસ્ટર્બ કરવા માંડ્યા એટલે મને થોડુંક એવું લાગ્યું કે આ બરાબર નથી પણ એમાં તો મેં તો મૌન જ હતું ત્યાં સુધી પણ પછી પરાકાષ્ઠા તો એ થઈ કે કોંગ્રેસના મિત્રો એને ડિસ્ટર્બ કરતા હતા અધ્યક્ષશ્રી એને વારંવાર શાંત રાખવા માટેનો પ્રયાસ કરતા હતા એની વચ્ચે વિરોધ પક્ષના નેતા ખડગેજી ઉભા થઈ ગયા એટલે અધ્યક્ષશ્રીએ ખડગેજીને ટાઈમ આપ્યો અને ખડગેજીએ એવું કીધું કે એ આપકા અધિકાર હૈ હમ માનતે હે कि आपके पास डिस्क्रिशनरी पावर है कि आप कभी भी किसी सदस्य को बोलने की अनुमति दे सकते हो मगर इसका मतलब ये नहीं है कि आप किसी भी बात को किसी भी समय किसी को भी देते रहेंगे मैं मानता हूं कि ये बिल्कुल गलत है अने कृष्णा बेन आत एट्ला मैंने गुस्सा छे अहे કે વિષય શું ચાલતો તો સંસદમાં કે ચરણસિંહ ચૌધરીના પોતરા જયંત ચૌધરી જયંતભાઈ એમના દાદાને મળેલા ભારત રત્ન ની ખુશી અને પોતાનો પ્રત્યાઘાત સંસદમાં આપી રહ્યા હતા એ વ્યક્ત કરતા હતા એને તમે એવી કેવી રીતે કોઈ પણ કહી શકે વિરોધ પક્ષના નેતાએ તો જોઈએ પણ કોઈ સાધારણ નવો સદસ્ય પણ એ વિરોધ કરે દાખલા તરીકે અને એ એમ કે કે તમે ગમે તે વાત માટે ગમે તેને ટાઈમ આપી શકો એટલે ભારત રત્ન જેવા એવોર્ડ ની વાતને ગમે તે વાત કેવી એ ભારત રત્ન એવોર્ડનું પણ અપમાન કહેવાય પુરુષોત્તમ રૂપાલા આજે તમે જે કહ્યું સંસદમાં મલ્લિકાર્જુન ખડગેએ શરૂઆતમાં એવું કહ્યું હતું એમણે સવાલ ઉઠાવ્યો કે જયંત ચૌધરીને તક કેમ આપવામાં આવી રહી છે કયા આધાર પર તક આપવામાં આવી રહી છે બોલવાની પરંતુ એ પહેલાં એમણે એવું કહ્યું હતું શરૂઆતમાં કે કોઈપણ પોલિટિકલ પાર્ટીમાંથી આવતા કે કોઈ પણ ક્ષેત્રમાંથી આવતા લોકોને ભારત રત્ન જે આપવામાં આવ્યો છે એનું અમે સન્માન કરીએ છીએ તેમ છતાં પણ તમે જે કહ્યું કે કોંગ્રેસ એક ખેડૂતના વખાણ પણ નથી સાંભળી શકતી અને આક્રમક અંદાજમાં તમે જે કહ્યું કે આ દેશમાં ખેડૂતોનો અવાજ વાળો ખેડૂતોનો અવાજ રોકવા વાળો કોઈ પેદા થયો નથી અને પેદા થશે પણ નહીં તો આ શબ્દો બોલવા પાછળનું કારણ શું હતું બિલકુલ બિલકુલ કહ્યું મેં બિલકુલ કહ્યું એને અવાજ અને મને પછી રોકવાનો પ્રયાસ કર્યો સમૂહમાં કોંગ્રેસના સંસદ સભ્યો ઊભા થઈને હું પોઈન્ટ ઓફ ઓર્ડર અધ્યક્ષશ્રીની પરવાનગી લઈને બોલતો હતો તો મને અવરોધવાનો પ્રયાસ કર્યો એટલે મેં એના રિસ્પોન્ડમાં અવાજ દબાવવા વાળું કોઈ છે નહી અને એનો અવાજ કદી દબાશે નહીં એટલે સ્વાભાવિક થોડુંક મારાથી આક્રમક ભાષામાં બોલાઈ ગયું હા અને ચરણસિંહ ચૌધરીજીને ભારત રત્ન મળ્યો તેમાં કોંગ્રેસે વ્યવધાન કરવાની કઈ આવશ્યકતા છે તે હું હજી અત્યારે નથી સમજી શકતો હા પણ તમે કહો છો કે કોંગ્રેસે વ્યવધાન ઊભું કરવાની શું જરૂર હતી આપને ખબર નથી પડતી પરંતુ તમને એવું લાગે છે કે જયંત ચૌધરી કે જો અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનનો જે એક ભાગ હતા અને હજુ છે કેમ કહી શકાય કારણ કે અધિકારીક રીતે કોઈ પુષ્ટિ નથી થઈ પરંતુ જયન ચૌધરીએ જેવો આ અવોર્ડની જાહેરાત થઈ ભારત રત્નની જાહેરાત થઈ એટલે એમણે એવું કહ્યું કે દિલ જીત લ્યા અને ત્યારબાદ જ્યારે પત્રકારો એમને પૂછ્યું કે શું તમે એનડીએ માં જોડાવાના છો તો ત્યારે એમણે એવું પણ કહ્યું કે હવે હું કયા મોઢે ઇનકાર કરું એટલે આ જે એમણે સૂચક નિવેદન આપ્યું તો આપણે લાગે છે કે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે હવે તો જયંત ચૌધરીની એનડીએ માં એન્ટ્રી પાકી છે ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડવાના છે એ નક્કી થઈ ગયું છે અને એટલા માટે મલ્લિકાર્જુન ખડગે આ સવાલ ઉભો કર્યો હતો આપને એવું લાગે છે પણ છતાંય મારો મારો છતાંય હા જયંત જયંતભાઈ એનડીએમાં જોઈન્ટ થવાના છે નથી થવાના એ અંગેની મારી પાસે કોઈ આધારભૂત માહિતી છે નહીં અને એ વિષયની હું ચર્ચા પણ કરવાના મતનો એટલા માટે નથી કે પોલિટિકલી કોઈ લોકો પાર્ટીઓમાં જોડાય કે પાર્ટીમાંથી જાય એ બધાના પોતપોતાના ગણિત પ્રમાણે બધા લોકો કરતા હોય છે એ અલગ વિષય છે પણ ભારત રત્ન એવોર્ડ ચૌધરી ચરણસિંહજીને એમણે પોતાની

આની જાહેરાત કરી તો તમે જુઓ ચૌધરી સાહેબ ને જયારે એવોર્ડ મળ્યો છે ત્યારે સાથે સ્વામીનાથન સાહેબ ને પણ મળ્યો પણ કૃષિ ક્ષેત્રમાં એમણે કરેલા સંશોધનો અને એમના નિર્ણયો એના માટે દેશનો ખેડૂત એનો સદૈવ ઋણી હતો ને આખા દેશે આ બંને એવોર્ડ ને કાશ્મીર થી કન્યાકુમારી અને કચ્છ થી કટક સુધી તમામ લોકો એ બધા ગ્રામીણ ક્ષેત્રના લોકો હતા આ બંને અને સંસદ ની અંદર બેન આ પ્રણાલિકા હતી કે કોઈ પણ નાની મોટી ચીજ હા પણ તમે કહ્યું જયન ચૌધરી ને અટકાવવામાં આવ્યા એને લઈને તમને આટલું બધું ખરાબ લાગી ગયું તો રૂપાલાજી જયંત ચૌધરી માં આવવાના છે પાક્કું થઈ ગયું છે ને તમને ખબર હશે ના બેન ખરેખર મારે કોઈ પણ પ્રકારની આવી મારી પાસે જાણકારી નથી નગર તમને કહેવા મને કઈ વાંધો નથી અચ્છા ઠીક છે એ તો અત્યારે એવું કહેવામાં આવી જ રહ્યું છે પણ એક સવાલ ભારત રત્નને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે તમે કહ્યું કે ચૌધરી ચરણસિંહને એવોર્ડ આપ્યો અમે કારણ કે એમનું કૃષિ ક્ષેત્રમાં અને ખેડૂતોના કલ્યાણ માટે બહુ મોટું યોગદાન હતું એમ એસ સ્વામિનાથનનું યોગદાન હતું પરંતુ એક સવાલ વિપક્ષ તરફથી એ ઉઠાવવામાં આવી રહ્યો છે કે આ સન્માન નહીં પરંતુ આ પોલિટિકલ છે આ રાજનીતિ છે કારણ કે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે કેટલાક પક્ષોને લઈ લેવા છે કેટલાક પક્ષોને લઈ લીધા છે કારણ કે કરપૂરાય ઠાકોરને જેવી એવોર્ડની જાહેરાત કરવામાં આવી અને તેના બે દિવસ બાદ જ નીતિશ કુમાર કે જેઓ એનડીએમાં આવી ગયા હવે આ જેવી જાહેરાત કરવામાં આવી ચૌધરી ચરણસિંહને એટલે જંત ચૌધરીના સૂર એકદમ બદલાઈ ગયા છે એમનો અભિગમ એકદમ બદલાઈ ગયો છે એટલે વિપક્ષ તરફથી આ કહેવામાં આવી રહ્યું છે કે આ સન્માન તો ઠીક પરંતુ આ રાજનીતિને સાધવાની કોશિશ છે એ વાત બેન એટલા માટે એની ટકે એવી નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રણવ મુખર્જી સાહેબને પણ ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સિરીઝની અંદર જ આપણા પૂર્વ પ્રધાનમંત્રી એમને પણ એવોર્ડ આપ્યો છે એમનું નામ લઈને એ લોકો ગૌરવ કરી શકે છે તમે તમે આ કહ્યું બંને કોંગ્રેસના નેતાઓ છે હા બંને કોંગ્રેસના નેતાઓ હતા અને એ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના જે મોટા મોટા ફિગર્સ હતા જે મહાન નેતાઓ કહેવામાં આવતા હતા અને જે આરોપ લગાવવામાં આવે કે કોંગ્રેસે જેની અવગણના કરી હતી એને આવી રીતે રત્ન આપીને એ પણ એક રાજનીતિ સાધવાની કોશિશ છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાજી એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ જે અવોર્ડ છે પોલિટિકલ છે એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે એમ એસ સ્વામીનાથને જે ભલામણો કરી હતી એ લાગુ કરવામાં નથી આવી આ ઉપરાંત ચૌધરી ચરણસિંહ જે ખેડૂતોના મસીહા માનવા એટલે એટલે બેન મારો નમ્ર મત છે કે પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સકારાત્મક કામને પણ નકારાત્મક રૂપમાં રજૂ કર્યા સિવાય મને એમ લાગે છે કે હવે એની પાસે કોઈ વિકલ્પ નથી પણ તમે એ સવાલનો જવાબ ન આપ્યો હા નરસિંહ રાવની પુત્રીએ પણ કહ્યું કે મારા પિતાને જે સન્માન આપવામાં આવે એમાં ઘણું મોડું થઈ ગયું કારણ કે એમની અવગણના કરવામાં આવી હતી આ નરસિંહ રાવની એમના પરિજને આ વાત સ્વીકારી છે અને એવી જ વાત એમ એસ સ્વામીનાથનના પુત્રીએ પણ કરી છે પરંતુ પુરુષોત્તમ રૂપાલાજી મારો સવાલ એ હતો કે શું માત્ર ચૂંટણીને ધ્યાનમાં લઈને એક જ મહિનામાં

જેમને આપી દેવાની આવશ્યકતા હતી એને આપવાનો નિર્ણય કરીને પ્રધાનમંત્રીશ્રીએ ન્યાય કર્યો છે એટલો મારો નમ્ર મત છે ઠીક છે પુરુષોત્તમ રૂપાલાજી ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ સાથે વાતચીત કરવા માટે એટલે આ હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જેમણે એવું કહ્યું કે એક પણ પાત્ર એવું નથી કે જે ખોટું હોય ભારત રત્ન જેમને આપવામાં આવ્યા છે અને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસના પેટમાં ચૂક બળી છે અત્યાર સુધી તેઓ સન્માન નહોતા આપી શક્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટી આ કામ કરી રહી છે એવા નેતાઓને એવી હસ્તીઓને સન્માન સન્માનિત કરવાનું કે જેમની અવગણના કરવામાં આવી હતી ઇતિહાસમાં જેમની અવગણના કરવામાં આવી હતી ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા અને જેમના મૂલ્યો સાથે રમત કરવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી એ હસ્તીઓને ફરી પરિપાટી પર લાવવાની કોશિશ કરી રહી છે લોકોના માનસમાં મૂકવાની કોશિશ કરી રહી છે ત્યારે કોંગ્રેસને અત્યારે બળતરા થઈ રહી છે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ પણ ગઈકાલે જ્યારે નરસિંહ રાવને આ અવોર્ડની જાહેરાત કરવામાં આવી ભારત રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી અને ત્યારે તેમણે એ ટ્વીટ કર્યું હતું કે સારી વાત છે વાય નોટ આ શબ્દો તેમણે કહ્યા હતા પરંતુ નરસિમહા રાવ અને સોનિયા ગાંધી વચ્ચે કેવા ખટરાગ ભર્યા સંબંધો હતા તે જગજાહેર છે અને એના જ કારણે નરસિમ રાવને જ્યારે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે પણ એવા નેતાઓ કે જેઓ નરસિંહ રામના કામના ખૂબ મોટા સમર્થક હતા તેમના મનમાં પણ એ આનંદ પણ છે અને સાથે સાથે એ શંકા પણ છે એ સવાલો પણ છે કે જે સન્માન કોંગ્રેસે કરવાની જરૂર હતી એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કોંગ્રેસે કેમ નહોતું કર્યું અને ચૂંટણી આવી રહી છે બે મહિનાનો સમય હવે બાકી રહ્યો છે સંભવિત રીતે ત્યારે આ ભારત રત્નને લઈને પણ હજુ પણ રાજનીતિ ગરમાતી રહેશે એ નક્કી છે